હેલો માય ડિયર અ અવોમ વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન યોર ફેવરેટ યુટ્યુબ ચેનલ કતિરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે થર્ડ ચેપ્ટરના પ્રેક્ટિકલ સમ શીખવાના છીએ તમને ખ્યાલ છે દેર આર ફોર મેથડ્સ ફોર વેલ્યુએશન ઓફ ગુડ વિલ જેમાંની ફર્સ્ટ મેથડ સરેરાશ નફાની પદ્ધતિ આપણે આ વિડીયોમાં સમજવાના છીએ અને સમસ ટેક્સ્ટબુકના સોલ્વ કરવાના છીએ એક સમના ચાર માર્ક હશે અને આરામથી ચાર માર્ક તમને મળી જશે તો પૂરેપૂરું ધ્યાન આપજો સ્મોલ વિડીયો હશે બહુ મોટો વિડીયો નહીં હોય અને બે સમસ આપણે આ વિડીયોમાં શીખવાના છીએ સૌથી પહેલાં સરેરાશ નફાની પદ્ધતિમાં વપરાતા સૂત્ર સમજી લઈએ બે સૂત્ર છે પહેલો સૂત્ર સરેરાશ નફો શોધવાનો સૂત્ર જેને એવરેજ પ્રોફિટ પણ કહેવાય સરેરાશ નફાને જેનો સૂત્ર છે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા જુદા જુદા વર્ષનો નફો તમને આપેલો હશે ચાર પાંચ વર્ષનો જેનો ટોટલ કરી અને વર્ષની સંખ્યાથી ભાગી નાખીએ તો સરેરાશ નફો મળી જાય અને બીજો સૂત્ર છે પાગડી પાગડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા આ ખરીદીના વર્ષોની સંખ્યા તમને ક્વેશ્ચનમાં આપેલી હશે સો ડોન્ટ વરી હવે આ બે સૂત્ર હમણાં જ પાકા કરી લો અને ત્યારબાદ આપણે ટેક્સ્ટબુકના સમ શીખીએ સૌથી પહેલાં દાખલા નંબર ચાર ક્વેશ્ચન રીડ કરીએ બે મિનિટમાં તમને ચાર માર્ક મળી જશે નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા પાંચ વર્ષના સરેરાશ નફાની ચાર વર્ષની ખરીદીના આધારે ગણવાની છે છેલ્લા પાંચ વર્ષના નફાની માહિતી નીચે મુજબ છે અને પાંચ વર્ષની નફાની માહિતી તમને આપી દીધી છે વર્ષ અને નફો આ ક્વેશ્ચન છે શું કરવાનું છે સૌથી પહેલાં સરેરાશ નફો શોધવાનું છે ત્યારબાદ પાગડી શોધવાની છે પાગડી માટે તમને સૂત્ર ખ્યાલ છે સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા તો ખરીદીના વર્ષો આપેલા છે જુઓ ચાર વર્ષની ખરીદી એટલે આરામથી સમ થઈ જશે તમારે આન્સર સ્ટાર્ટ કેવી રીતે કરવાનું તો વર્ષ અને નફો તમારે લખવા પડશે આન્સર તરીકે એટલે સમજી લો આપણો આન્સર અહીંથી સ્ટાર્ટ થાય છે આ બધું મેં લખ્યું હવે નફાનો ટોટલ કરવાનો બહુ સ્મોલ સમ છે ચાર માર્ક મળે છે તો થોડું લખાણ કરવું સારું લાગશે આ નહીં લખોને ડાયરેક્ટ કરી નાખશો તોય માર્ક તો મળી શકે છે પણ કોઈ પેપર ચેકર એવું હોય કે જેને આન્સર સ્મોલ લાગે અને એકાદ માર્ક કટ કરી નાખે એના કરતાં બેટર છે કે આ લખી લઈએ આપણે ઓકે તો નફાનો ટોટલ કરો પાંચ વર્ષનો નફો આપેલો છે એક લાખ ને એક લાખ બે લાખ ત્રણ લાખ ચાર ને પાંચ અને છ લાખ છ લાખ દસ હજાર છ લાખ નેવું હજાર અને સાત લાખ ચાળીસ હજાર કુલ નફો થાય છે પાંચ વર્ષનો ભૂલ હોઈ શકે છે કેલ્સી વગર કરું છું એટલે હવે શું શોધશું પહેલો સૂત્ર સરેરાશ નફો સૂત્ર કહો મને સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા કુલ નફો સાત લાખ ચાળીસ હજાર વર્ષ કેટલા છે પાંચ વર્ષ છે ભાગ્યા પાંચ સાત લાખ ચાળીસ હજાર ભાગ્યા પાંચ કરો કેલ્ક્યુલેટરમાં એક લાખ અડતાળીસ હજાર રૂપિયા સરેરાશ નફો મળ્યો હવે શોધી લઈએ પાઘડી પાઘડીનો સૂત્ર કયો સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા સરેરાશ નફો આપણને મળ્યો એક લાખ અડતાળીસ હજાર અને ખરીદીના વર્ષ કેટલા છે ક્વેશ્ચનમાં આપેલા છે ચાર વર્ષની ખરીદી તો ગુણ્યા ચાર એક લાખ અડતાળીસ હજાર ગુણ્યા ચાર કરો એટલે પાંચ લાખ બાણું હજાર પાગડીની કિંમત થાય ફાઇનલ આન્સર પાંચ લાખ બાણું હજાર અને ચાર માર્ક મળી ગયા આટલા સમના તમને ચાર માર્ક મળશે અને એમ નહીં વિચારતા કે આટલો ઈઝી સમ ન પૂછાય પૂછાઈ શકે છે જો નસીબ સારા હોય તો હા બીજી મેથડ્સ છે બાકીની મેથડ્સ જેમાં આન્સર્સ થોડાક મોટા છે પણ આ પણ પૂછાઈ શકે છે બે સમ પૂછવાના છે તો આ પોસિબલ છે પૂછી નાખે એ લોકો અને આરામથી ચાર માર્ક મળી જશે હવે નેક્સ્ટ સમ પણ આપણે શીખીએ છીએ જે તમારે ધ્યાન રાખવાની છે કે મારાથી પહેલાં કરો ઓકે વિડિયો નથી જોવાનું પોઝ કરી અને મારાથી પહેલાં સોલ્વ કરી બતાવવાનું સૌથી પહેલાં સમ નંબર ફાઇવ રીડ કરી લઈએ થોડુંક એક્સપ્લેન કરી દઉં પછી આખો સમ યુ હેવ ટુ સોલ્વ ઓન યોર ઓન એન્ડ આફ્ટર ધેટ યુ હેવ ટુ કમેન્ટ મી ધેટ સર આઈ હેવ ડન ધીસ સમ ઓન માય ઓન અને આખો સમ મારાથી થઈ પણ ગયો ઓકે જેમ અગાઉના વિડીયોમાં તમે લોકોએ બહુ સારી કમેન્ટ કરી છે બધા સમ્સ તમે લોકોએ જાતે સોલ્વ કર્યા છે આઈ એમ વેરી મચ હેપી ફોર યુ કે તમે મહેનત કરી રહ્યા છો અને એવી જ મહેનત આખું વર્ષ ચાલુ રાખજો જુઓ મહેન્દ્ર અને પ્રવીણ એક પેઢીના ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે તેઓ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ બદલીને એક જેમ એક કરવા માગે છે તેથી પાગડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું ભાગીદારી કરાર મુજબ પાગડીની રકમ છેલ્લા ચાર વર્ષના સરેરાશ નફાની પાંચ વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાની છે ઉપરની બે લાઇન કોઈ જરૂરી નથી આ સમ કરવા માટે નફા નુકસાનનું પ્રમાણ કોઈ પણ હોય આપણે નફો અહીં વહેંચવાનું નથી આપણે તો પાગડીની કિંમત શોધવાની છે તો આ કન્ફ્યુઝ નહીં થતા નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એનાથી એનો કોઈ મતલબ નથી કેલ્ક્યુલેશનમાં નહીં આવે ચાર વર્ષનો નફો આપેલો છે અહીં જુઓ બ્રેકેટમાં છે બ્રેકેટનો મતલબ માઇનસ અહીં વીસ હજારની ખોટ થઈ છે નફો નથી થયો ઓકે અને વીસ હજારની ખોટ થઈ છે એટલે એ આપણે માઇનસ કરવા પડશે અને સરેરાશ નફો મળી જાય એટલે પાંચ વર્ષની ખરીદીના આધારે પાગડી શોધવાની છે તો અહીંથી આપણો સમ સ્ટાર્ટ થાય છે એક્ઝામમાં તમારે આ સ્ટેપ લખવાનું છે અને હવે વિડીયો પોઝ કરી નાખો ઓકે લાસ્ટમાં ચેક કરજો અને કમેન્ટ કરજો મને ખ્યાલ છે કે તમારો સમ કરેક્ટ હશે સાહીઠ હજાર ને એંસી હજાર એક લાખ ચાળીસ હજાર એક લાખ આ ખોટના વીસ હજાર માઇનસ કરો એટલે એકવીસ એકવીસમાંથી એક લાખ વીસ હજારમાં આ ત્રીસ હજાર નફો એડ કરો એટલે એક લાખ પચાસ હજાર કુલ નફો થયો ચાર વર્ષનો હવે સરેરાશ નફો શોધી सूत्र याद है कि भूली गया एटली वर में कुल नफो मा में नी संख्या एक लाख पचास हज़ार भाग्य चार वन लेख फिफ्टी थाउजेंड डिवाइड बाय फोर करो कितना था थर्टी सेवन थाउजंड फाइव हंड्रेड समथिंग था चेक कर लेंगे चलो થર્ટી સેવન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ રૂપીસ આપણો એવરેજ પ્રોફિટ નાવ લેટ્સ ફાઇન ધ વેલ્યુ ઓફ ગુડવિલ પાગડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા સરેરાશ નફો સાડત્રીસ પાંચસો ગુણ્યા કેટલા વર્ષની ખરીદીના આધારે પાંચ વર્ષની ખરીદીના આધારે તો ગુણ્યા પાંચ સાડત્રીસ પાંચસો ગુણ્યા પાંચ એટલે એક લાખ સત્યાસી હજાર પાંચસો આ મળી ગઈ પાગડી અને ચાર માર્ક પણ મળી ગયા અને હવે એક્ઝામમાં આવડી જશે આવડી જશે ને સાચો પડ્યો કે નહીં આ સમ પાગડીની કિંમત કરેક્ટ હતી કે નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોમાં આ બે જ સમ ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડિયોમાં નેક્સ્ટ મેથડ શીખશું આપણે વેઇટેડ એવરેજ પ્રોફિટની મેથડ એટલે કે ભારિત સરેરાશની રીત જે બહુ ઇઝી છે થેન્ક યુ